રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પીવાના પાણીના પારાયણ ધોરાજી નગરપાલિકામાં મહિલાઓએ ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે ઘેર્યા. ધોરાજીના વોર્ડ નંબર 1 અને કડીવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી તથા સાફ સફાઈ નિયમિત ના કરવાના સ્થાનિક મહિલાઓમાં રોષ વ્યાપી ગયેલ. 8 કે 10 દિવસે નગરપાલિકા દ્વારા અપાતું પાણી નિયમિત સાફ સફાઈ ન થતી તેથી અનેક વખત રજૂઆત કરેલ પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ન થતાં આજરોજ કંટાળીને વોર્ડ નંબર 1 તથા કડીવાડ વિસ્તારની મહિલાઓ લાલઘુમ થઈ ગયેલ. હાલ ઉનાળા ઋતુ આવવાના તૈયારામાં હોય અને અત્યારથી જ પાણી માટેના ધાંધિયા શરૂ થઈ રહ્યા છે ત્યારે મહિલાઓ તથા સ્થાનિક લોકોને પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો, જેથી સ્થાનિક મહિલાઓએ આજરોજ નગરપાલિકા કચેરીએ જઈ નગરપાલિકાના ચીફ ઓફિસરનો ઘેરાવ કર્યો હતો અને પાણી આપોના નારા લગાવ્યા હતા અને પોતાની પડતી મુશ્કેલીઓને લઈને તંત્ર ઉપર રોષ વ્યક્ત કરેલ. વિપુલ ધામેચા, ZSTV, ધોરાજી. પરમાર, અહીંયા અમે પહેલી વાર નહીં, આજે અમે કેટલી વાર અહીંયા આવ્યા છીએ. આજે જેટલી લેડીઝ આવી છે ને બધી લેડીઝ ના ઘરે પ્રોબ્લેમ છે પાણીની, મારા એકના ઘરે નથી. અમે દર વખતે અહીંયા આવીએ છીએ, દર વખતે લોકોને સમજાવીએ છીએ, પણ કોઈ અમારી કમ્પ્લેટ માં ધ્યાન દેતું નથી. અમે કેટલી વાર કહીએ છીએ કે અમને રેગ્યુલર પાણી આપો, તમે અમારા સાફ સફાઈ કરાવવા આવો કે કચરો લેવા આવો, પણ કોઈ આવતું નથી. અમે કડિયાવાડ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર શાળા નંબર 4 પાસે કોટ નંબર 2 અમારી માંગણી છે કે અમને જ્યાં લીંબુ સરબત નું પાણી આપો છો ને એના કરતા અમને પાણી આપો. આજ તમે લીંબુ સરબત નું પાણી પીશો, આ દોડું પાણી ચીફ ઓફિસર પીશે કે નહીં પીવે બોલો. એ અત્યારે ફિલ્ટર ના પાણી પીવે છે ને અમે અત્યારે અમારા ઘરે છોકરાઓને દોડા પાણી પાઈ છે, અમારે ફટકડી ફેરવીને અમારે તાજા પાણી કરવા પડે.